જય સિયારામ, જય સનાતન, રામ રામ ને સીતારામ બધાયને, વંદે માતરમ, ભારત માતા કી જય. સાહેબ ને મોત વાત ભણાવવા બાકી આપણે ઈચ્છા છે નહીં. આ હું 2001 માં બોલ્યો હતો બિહાર ભાલાળા લોકશાળા દુધાળામાં, તે દુનો હજી સાહેબ ને તો મોત વાત ન હોય નથી ખબર. મારો સમય આજ આવો આવી ગયો સાહેબ, જોવો તમે બોલો બાપા કસરત ભૂખ લાગવાની કઈ છે, લ્યો દાંતડું છેડો સીન દીધો છે, એટલું બધું વાઢીને આવ્યો અને હવે બેઠો બેઠો વાઢું અને આ કપા બે પાંદડેની બદલે 5 પાંદડે થયો. મારા બાપાને ઈ જ કહેતો કપા 5 પાંદડે થયો પણ આપણે 2 પાંદડે કેજી થાવું એવું છે ભાઈ. પણ હવે જે કામ કરવાનું છે તો કરવાનું જ છે. આમાં હરમા ભાઈ આવ્યા છે, શું આવું તારે કાંટા છે ખોરાક નહી ચાલતો. હવે તો અત્યારે મને ઘણી ભૂખ લાગી, મને કહે કે પેલા તું કામ કરીએ પછી મેળ આવે, પણ હવે શું કરવું કયો. આપડી થી બે થાય નહી, આપડા લીંબુ બધું જોવો તમે. ઓહો છે આખી વાડી આવું છે. રામ રામ ને સીતારામ બધાને, આજ તો ખડ વાઢવું જ પડશે, કાંટા આવી ગયા છે. આમ વગા વાઢ્યું, વગા એલા ભાઈ, વગા વાઢી રહ્યો ભાઈ, એલા પાણી લાવ્યા છો તમે ભાઈ, મારે પાણી નથી પીવું હો. તમારી ગા ભી એટલે એની વાત જવા દે. રિક્ષા રિક્ષા ઓ ભાઈ, અરે ઈ નથી ભી, રેડી ભારો થઈ ગયો. એ ભાઈ તારો વારો કેમ આજ આમ? હવે મારા વારાનું શું કામ છે? તે તું કામ તને સિંજુઈ કરી ને, એક તો યાર કેમ ભાઈ વડકા કરે આજ ભૂચ્યો થયો. લા ભાઈ આ મારા બાપા ને મારા ભૂલમાં કહેવાય ગયું તું કુંડી બાપા, હમણાં ખોરાક નથી હાલતો, કે વાડી આવી કસરત સિંધુ, તું આ થોડુંક આવું રોજ રોજ કામ કરતો હો ને તો તને થોડો ખોરાક હાલે, ભૂખ લાગે અને આ કામ કેવું છે તને. નહીં હવે મને ભૂખ લાગી ગઈ ભાઈ, જોયું ભાઈ આવું છે આ કામ છે ખેડ નું. બાપા ભૂખ નહી લાગતી.